જે બાપુ પણ અત્યારે ઉપસ્થિત છે એમનો પરિવાર ખૂબ હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરે છે. કલ્યાણ રાગ જબ કી જીઓ સામે આવત રૈન મોતિન મેરા બડા યુરાગન મે કલ્યાણ આ જરંગી મહાબળ દીજો મોરે સદગુરુ દીજો શાન તાનારી રી રી રી
गवरी को नंद रे गणे सो Oh.
મીઠો વાળા માનવી જગ મૂકી વયા જશે પછી કાગા એની કાણ કરો પર મંડાશે આવો મીઠો વાળો માનવી મિત્રો બહુ મહાન મહાન વિદ્વાન વ્યક્તિ બધા બોલી ગયા છે મારે કઈ બોલવાનું હોય પણ નહીં પણ પરમંદિરની પૂજ્ય પાત્ર સમરણીય રાજેન્દ્ર બાપુ જે પધાર્યા છે એટલે જ્યારે બાપુએ હરિદ્વારમાં બહુ મોટો ભવ્યાતિ ભવ્ય પ્રોગ્રામ જેને કહી શકાય એવો ભગવત સપ્તાહનું આયોજન કરેલો ત્યારે બાપુએ અમને પણ બોલાવ્યો હતો હું એમાં સદભાગી હતો અને એમાં બેઠા સામે રણજીત હતા પણ હતા અને અમારા દુલા હતા સાથે હતા આપણે બાપુ બાજુમાં જ અમારો રૂમ હતો મારો ને આતાનો આપશ્રી આપેલો અમને ત્યાં કેવી ખબર કે આ છેલ્લી વાર અમે મળતા હશે આવી ક્યાં ખબર હતી બાપુ મને સ્ટેજ સુધી પોતે પોતાની ગાડીમાં લઈ આવ્યા હતા રણજીત હતા દુલા હતાની સાથે હું આવ્યો હતો સ્ટેજ સુધી મને એવી ક્યાં ખબર હશે કે આજે હું એમની સાથે છેલ્લી વાર બેસી રહ્યો છું મિત્રો કલાકારો માટે તો એક બહુ એક વડલો હતો અમારા માટે વડલો હતો બાપા મુક્ત ગગનની અંદર પારેવડો જ્યારે બાપુ ફરી ફારીને થાકે ને ત્યારે કોઈક મંદિરના ઘુમોટ ઉપર જઈ અને બેસે ત્યારે એને પરમ શાંતિનો અનુભવ થતો હોય છે યાદ કરજો તમે એવી રીતે કલાકારોને જ્યારે એમ થાય કે હવે ક્યાંક થાક ઉતારવો છે ત્યારે આંગળીને વેઢે અમે ગણી શકીએ એટલા જ સ્થળો છે અમારા માટે આંગળીને વેઢે જ ગણી શકીએ આમ પ્રોગ્રામ તો અમારા ઘણા થતા હોય પણ મેં વાત કરીને કે અમને જ્યાં મોજ આવતી હોય એવા આંગળીને વેઢે ગણી શકીએ અમે એટલા જ અમારા માટે એમાંથી એક સ્ટેજ આ હતો અમારા માટે આજે દુલાતા નથી ખૂબ દુઃખ લાગે છે મને અતિ દુઃખ લાગે છે બાપુ એટલે મને કદાચ એક ભજન એની પાછળ ને ભજન રૂપે હું પુષ્પાંજલિ અર્પણ કરું છું એ આત્મા જ્યાં હોય ત્યાં નાનકડો ગઢવી છું હું નાનકડો દીકરો છું એમનો કાંઈ મારી વાણીમાં ક્ષતિ થાય તો એ મને માફ કરે કેવી તરંગો ભેરો મારો આત્મો ખોવાણો માર્ગનો છેદનારો ભૂમિયો ખોવાણો વાટે જતા રે કોઈ જોયું તો ખેજુરે જોયું તો ma
Join.
આજે ઠીક તો ઠેરાણી રે હો માવા આજે ઠીક તો એ ઠેરાણી રે હો માવા અરે રે તારી Thank you.
સ્વર એક વિશાલભાઈ એક અદ્ભુત સ્વર ને બાપુ આપ્યું જેને રાગ રાણો કહેવામાં આવે છે અને બાપુ સામે એ જ બેઠા છે લ્યો એટલે મજાની વાતો છો કે બાપુ સામે બેઠા છે અને જો કો રાણો રાગ અમારો જે બાપુ રાગ છે એમના માહેરબાજ વંજરી ઇન્દ્રભારતી બાપુ પણ આજે સામે આપેલું આવી રહ્યા છે એટલે બહુ મજાની વાત છે મારા માટે તો બોલ રુજે સોયલો બાપુ આ રાગ હું જે ગાઉં છું એ પોતે બહુ સારો રાગ ગાય છે બાપુ આ બહુ સુંદર ગાય છે અને એમણે મારી સાથે ગાયેલું છે નાનપણમાં બાપુ એટલે જોગાનું જોગ બની ગયો છે ને આ ભાઈએ સ્વર પણ એને આપી દીધા છે એટલે થોડોક જૂની બાજુ જાઉં થોડુંક પહેલે હમસે
આજે સાયાજીને કજો રે રામ રામ આટલી Thank you.